नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 માંથી તમે 7માં પ્રવેશ છો તો 7માં ધોરણનો વિષય વિજ્ઞાન પ્રકરણ 1 વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પ્રકરણ 1 છે વનસ્પતિમાં પોષક. જેમ કે આપણે જોઈએ છે કે બધા સજીવો હોય, જેમ કે મનુષ્ય હોય, પ્રાણી હોય અથવા તો વનસ્પતિ હોય, તો બધાને છે એક ખોરાકની આવશ્યકતા, કે જેનું જીવન છે એ ટકાવી રાખવું, કેને જીવવું હોય સારી રીતે તો એના માટેને ખોરાકની આવશ્યકતા હોય છે. તો બધા સજીવોની વાત કરીએ આપણે, તેને બધાને ખોરાકની જરૂરિયાત હોય છે, પણ આ પાઠની અંદર આપણે કે જે વનસ્પતિ છે એને જે ખોરાકની આવશ્યકતા છે તો તે પોતાનો ખોરાક છે કઈ રીતે મેળવે છે, કઈ રીતે તેને પોષણ મળે છે, તો તે બધી વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. તે પહેલા આપણે જે જનરલ ચર્ચા કરીએ તો જોઈએ તો બધા સજીવોને જે ખોરાકની હંમેશા શું હોય છે, આવશ્યકતા હોય છે. કે જે સજીવો છે એ પ્રોટીન છે, કાર્બોહાઇડ્રેટ છે, ચરબીના ઘટક પણ છે, પછી ખનિજ દ્રવ્યો છે, આ બધા શું હોય છે કે જે ખોરાક મેળવે અને તેમાંથી તે બધા આવા બધા દ્રવ્યો છે શું કરતા હોય છે, મેળવતા હોય છે. તો આજે આપણે પાઠની ચર્ચા કરીએ ચાલુ હવે તો બધા સજીવોને ખોરાકની શું હોય છે, જરૂરિયાત હોય છે. સ્ટાર્ટિંગમાં જે છે કે જે બધો સજીવ હોય છે કે જેને બધાને શું હોય, ખોરાકની જરૂર, તેનું જીવન ટકાવી રાખવા માટે ખોરાકની હંમેશા શું રહે છે, આવશ્યકતા રહે છે. જેમ કે કાર્બોહાઇડ્રેટ છે, પ્રોટીન છે, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. કે જ્યારે કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પ્રાણી હોય કે કોઈ મનુષ્ય કે જ્યારે પણ ખોરાકને ગ્રહણ કરે છે કે પોતે ખાય છે, તેમાં કેવા કેવા પ્રકારના ઘટકો હોય છે, તેની અંદર હોય છે પ્રોટીન હોય છે, કાર્બોહાઇડ્રેટ હોય છે, ચરબી છે, વિટામિનના દ્રવ્યો છે, ખનિજ તત્વો છે, તો આ 5 પ્રકારના શું હોય છે અંદર, ખનિજો, કે જેને શું કહેવાય છે, ખોરાકના ઘટકો કહેવાય છે, કે જે ખોરાકના ઘટકો છે એ અંદર રહેલા હોય છે. આગળ વધીએ આપણે તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, જેને શું કહેવામાં આવે છે, પોષક તત્વો કહે છે. જે આ બધા ઘટકોનું આપણે જે ગ્રહણ થાય છે તે આપણા શરીર માટે શું છે, જરૂરી છે. અને જે બધા જ ઘટકોને શું કહેવામાં આવે છે, પોષક તત્વો, કે જે આપણે કાર્બોહાઇડ્રેટ પદાર્થ મળે છે, ચરબીના મળે છે, વિટામિન મળે છે અથવા તો જે ખનિજ તત્વો મળે છે, તે બધા જે જરૂરિયાત હોય છે અને જે બધાને ગ્રહણ કરીએ છીએ આપણે, બધાને શું કહેવામાં આવે છે, પછી પોષક તત્વો કહે છે. વનસ્પતિ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. જેમ કે આપણે વનસ્પતિની પાઠની અંદર વાત કરવાનું છે, તો વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક શું કરે છે, જાતે બનાવે છે. ટૂંકમાં આપણે વાત કરીએ, જે વિસ્તારથી આપણે પાઠની આગળ વાત કરીશું, પણ ટૂંકમાં કહીએ તો વનસ્પતિ જે જાતે ખોરાક બને છે, એટલે કે સૂર્યપ્રકાશની હાજરી, એટલે સૂર્યપ્રકાશ જે આવતો હોય એ કોઈ છોડ ઉપર પડે ત્યારે, અને બીજી વસ્તુ છે કે છોડને આપણે કોઈ પાણી પાય ત્યારે, તો સૂર્યપ્રકાશ છે, પાણી છે અને ખનિજ તત્વો છે. તો આ ત્રણેય વસ્તુની હાજરીથી એ વનસ્પતિ છે એ મૂળ પાસે શું કરે છે, ખોરાકનું, એટલે કે એ ખોરાકની બનાવટ થાય છે. પછી એ ખોરાક છે એ આખા વનસ્પતિના છોડમાં શું થાય છે, વહન પામે છે, છોડ છે વિકાસ પામે. તો વનસ્પતિ છે એ કોઈ બીજા ઉપર આધાર રાખતી નથી, પણ શું કરે છે, પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. પણ આપણે જો મનુષ્યની વાત કરીએ અથવા તો પ્રાણીની વાત કરીએ, તો આ બે જે છે જે પોતાનો ખોરાક છે એ વનસ્પતિ ઉપર અથવા તો જે કોઈ મનુષ્ય હોય તો બીજા પ્રાણી ઉપર આધાર રાખતો હોય છે. તો આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ છે એને બહાર થયા પછી શાકભાજી લઈ આવી છે, તો શાકભાજી એટલે ઘરે આવીને પકાવીએ આપણે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો પ્રત્યક્ષ રીતે જો અથવા પરોક્ષ રીતે જો, પ્રત્યક્ષ રીતે સીધે સીધો આપણે ખાવાનો ઉપયોગ કરીએ અથવા તો એને પકાવીને કરીએ આપણે, તો અલગ અલગ રીતે જોઈએ તો આપણે બીજા ઉપર શું રાખીએ છીએ, આધાર રાખે છે. પ્રાણીઓ પણ બીજા ઉપર આધાર રાખે છે, જેમ કે કોઈ માંસાહારી પ્રાણી હોય તો બીજા નાના પ્રાણીઓને ખાતું હોય છે, કોઈ નાનું પ્રાણી હોય તો વનસ્પતિ ખાતું હોય છે. તો આ વનસ્પતિ છે એ પોતે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો પ્રાણીઓ અને મનુષ્યો જે પોતાનો ખોરાક ઉપર શું કરે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા સજીવો ઉપર આધાર રાખે છે. તો આગળ જોઈએ તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, આ મનુષ્ય અને પ્રાણી જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શું કરે છે, વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તો વનસ્પતિની તો વાત કરીએ આપણે, જે સ્વાભાવિક છે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને સ્વાવલંબી કહેવાય છે. બીજું છે કે જે પ્રાણી અને મનુષ્ય જે પોતાનો ખોરાક શું કરે છે, બીજા સજીવ ઉપર આધાર રાખે છે, પ્રત્યક્ષ રીતે હોય અથવા તો પરોક્ષ રીતે હોય છે. હવે આપણે જનરલ જ્ઞાન મેળવ્યું, હવે આપણે આગળ વાત કરીએ તો વનસ્પતિના પોષણના પ્રકાર વિશે. તો આ પાઠની અંદર મેઇન ટોપિક જે છે આપણે વનસ્પતિ વિશે જ વાત કરવાની છે, પ્રાણી અથવા મનુષ્યની કોઈ વાત કરવાની નથી. આ પાઠમાં શું કરવાનું છે, આપણે વનસ્પતિ વિશે વાત કરવી છે. વનસ્પતિ છે પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે અથવા તો બનાવે છે, ખોરાક તે શું કરે છે, કઈ રીતે તે બનાવે છે. તો શરૂઆત કરીએ આપણે તો
वनस्पति एकमात्र सजीव छे जे पानी छे, कार्बन डाइऑक्साइड छे अने खनिज तत्वोनो उपयोग करी પોતાનો ખોરાક છે એ શું કહે છે જાતે બનાવે છે એટલે કે બધા જ સજીવો તમે જુઓ એમાંથી માત્ર એક જે છે વનસ્પતિ જે સજીવ છે એ પોતાનો ખોરાક છે શું કરે છે જાતે બનાવે છે એને શું શું જરૂર પડે છે એક તો પાણીની જરૂર પડે કોઈ છોડને આપણે પાણી પીવું પડે કાર્બન ડાયોક્સાઇડ જે જે વાતાવરણમાંથી મેળવે છે અને ખનિજ તત્વો મતલબ કે કોઈ જમીન હોય તો જમીનની અંદર છે અલગ અલગ પ્રકારના શું હોય છે ખનિજ તત્વો જે મૂળ દ્વારા શું કરે ખનિજ તત્વોનું શોષણ થાય છે અને જે વનસ્પતિ શું કરે એનો ઉપયોગ કરે તો ખનિજ તત્વો પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે એટલે કે એનો ઉપયોગ માં લે છે અને પોતાનો ખોરાક છે શું કરે છે જાતે બનાવે છે બીજા કોઈ ઉપર આધાર રાખતું નથી આમ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોના સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ અને જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી છે કે જ્યાં ખોરાક એને બનાવે શરીર માટે અને તે ખોરાક શું થાય છે કે સજીવોના શરીરના બંધારણ એટલે કે એની જે રચના છે એમાં શું થાય બંધારણમાં ફેરફાર થાય પછી એની વૃદ્ધિ થાય છે પછી છે નુકસાન પામેલા ભાગોના સુધારણા કે કોઈ નુકસાન પામેલો ભાગ જેમ કે તમે કોઈ છોડને પાણી ન પાવો તો એ છોડ છે કર્મય છે ઘણી બાજુ તમે ખોરાકની પર પાણી પહોંચાડો ઘણી બાજુ શું થાય જે અંગો છે બધા જે સજીવ એટલે કે વૃદ્ધિ પામેલા અંગો વૃદ્ધિ પામે અંગો અને જે નુકસાન પામેલા અંગો હોય કોઈ કર્મ કેલો હોય છે ઘણી બધા શું થાય છે ફૂટી નીકળે છે તો આ બધી વસ્તુઓ છે એ આના ખોરાક બનાવવાની ક્રિયા ઉપર શું રાખે છે આધાર જે નુકસાન પામેલા ભાગોના પર શું કરે છે સુધાર તથા શક્તિની પ્રાપ્તિ એના જે શરીર માટે કે વનસ્પતિનો છોડ છે એના માટે જે શક્તિની પ્રાપ્તિ હોય છે કે આ ખોરાક ઉપર શું રાખે છે તે આધાર રાખે છે અને છેલ્લું છે જે જૈવિક ક્રિયાઓ જૈવિક એટલે કે એના શરીરની બધી જ ક્રિયાઓ છે એટલે પાણીનું વહન મૂળથી લે પણ એટલે પાંદ્ર સુધી થાય તો એ પણ જૈવિક ક્રિયા જો ખોરાકનું વહન થાય છે એ પણ જૈવિક ક્રિયા તો એ બધી ક્રિયાઓ માટે શું હોય છે પોષક તત્વોની આવશ્યકતા હોય છે જે પોષક તત્વો છે એ ખોરાકમાંથી શું કરે છે મેળવે છે આગળ વાત કરીએ તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે જેમ કે પોષક તત્વો નથી પોષણની વાત કરીએ કે જે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરે એટલે ખોરાક જે ખવાય છે એ અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરે એટલે ખોરાકનો ગ્રહણ કરે પહેલા તો પછી એ શરીરમાં શું કરે તેનો ઉપયોગ કરે છે કે જે અલગ અલગ અંગ માટે શું હોય શક્તિની જરૂરિયાત હોય તેના માટે તેનો શું થાય છે ઉપયોગ થાય છે તો ઉપયોગમાં લેવાની ક્રિયા જેને શું કહેવામાં આવે છે પોષણ કહે છે પોષણની વ્યાખ્યા પણ થાય છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે પોષણ કહે છે હવે પોષણ છે એના પ્રમાણે જોઈએ તો એમાં બે પ્રકાર ભાગી આપણે વહેંચીએ તો એમાં જોઈએ એક તો જે સ્વાવલંબી છે અને બીજું છે એક પરાવલંબી છે એક તો જોઈએ આપણે જે એમાં શું કહેવાય છે ને સ્વાવલંબી કહેવાય છે બીજું છે પરાવલંબી છે તો સ્વાવલંબી કેને કહેવાય અને પરાવલંબી કેને કહેવાય કે જે સજીવ છે એ પોતાનો ખોરાક છે જાતે બનાવતું હોય એવા સજીવને કહેવામાં આવે છે એવા પોષણને કહેવામાં આવે છે સ્વાવલંબી પોષણ તો આપણે જોઈએ કે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે સરળ પદાર્થો પાણી પછી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો જેવા પદાર્થોનો ઉપયોગ કરીને શું કરે પોતાનો ખોરાક છે જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે સ્વાવલંબી એટલે પોતાની હાથમાં કે જે શું કરે છે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એવા પોષણને કહેવાય છે સ્વાવલંબી પોષણ નેક્સ્ટ જોઈએ તો પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેઓને પરાવલંબી કહે છે તો જે સજીવ હોય અથવા તો કેટલાક પ્રાણીઓ જુઓ તમે સજીવો જુઓ તેમાં મનુષ્ય જોઈએ આપણે તો મનુષ્ય છે વનસ્પતિમાંથી ખોરાક મેળવે અથવા જે આપણે બહાર કોઈ ફળ ફ્રૂટ ખાય છે બધી વનસ્પતિ છે જેમાંથી આપણે શું કરીએ છીએ ખોરાક મેળવે છે અથવા પ્રાણીઓ જુઓ જે બીજા સજીવને મારીને ખાતા માંસાહારી પ્રાણી મોટા પ્રાણી સિંહ બાઘ છે નાના પ્રાણી કોઈ સસલું કે જેવા તમે જે વનસ્પતિ ઉપર આધાર રાખો તો જે બધાય છે એ બીજા ઉપર આધાર રાખે છે એવા સજીવો છે કે જે બીજા ઉપર આધાર રાખતા હોય એવા સજીવોને કહેવામાં આવે છે જેને શું કહે છે પરાવલંબી પોષણ કે જે પરાવલંબી પોષણ ધરાવે છે એક તો સ્વાવલંબી અને બીજું છે શું છે પરાવલંબી પ્રાણી અને સજીવો જે બીજા સજીવો છે એ બધા શું ધરાવે છે પરાવલંબી પોષણો ધરાવે છે અસ્તુ જય જય ભારત